नमस्कार। आज आपने टेंस नी बात करवी छे। ग्रामर सेक्शन मा सेक्शन ए अने सेक्शन डी बन्ने मा पूछाई सके छे। आपणे थोड़ा टेन्सेस जोया, आजे वधु एक टेन्स नी वात करवानी छे अने ए टेन्स नुं नाम छे ध प्रेजेंट परफेक्ट कंटीन्युअस टेन्स। चालू पूर्ण वर्तमान काळ पण कही शको, पूर्ण चालू वर्तमान काळ पण कही शको। शब्दो छे ध प्रेजेंट परफेक्ट कंटीन्युअस टेन्स। एटले के आ प्रेजेंट टेन्स पण थोड़ो छे। पछी बीजो शब्द छे एना पछीनो छे परफेक्ट, आ थोड़ो परफेक्ट पण छे, पूर्णकाळ पण छे। અને ત્રીજો શબ્દ છે કન્ટિન્યુઅસ, એટલે અત્યારે ચાલુ હાલતમાં છે। તો આમનો ટાઇટલ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે જે ટેન્સ, જે ઘટના ભૂતકાળમાં સ્ટાર્ટ થઈ છે અને અત્યારે પણ ચાલુ કન્ડિશનમાં છે, આવી ઘટનાઓનું વર્ણન કરતી વખતે આ ટેન્સ ખૂબ જ યુઝફુલ થાય છે। રાઈટ, ફરી પાછું કહું છું, નામ છે એના પરથી જે ખ્યાલ આવે છે એ મુજબ પરફેક્ટ, પરફેક્ટ ક્યારે થાય તો કે ભૂતકાળની સાથે થોડુંક સુસંગત છે, પૂર્ણ છે। કન્ટિન્યુઅસ ક્યારે યુઝ કરી શકીએ, અત્યારે વર્તમાન કાળમાં ચાલુ છે। પ્રેઝન્ટ, પ્રેઝન્ટમાં પણ ચાલુ છે, અત્યારે દરરોજ બનતી ઘટના છે। એટલે આ બધા ટેન્સીસનું કોમ્બિનેશન જ્યારે એક કોઈ ઘટનામાં ભેગું થાય ત્યારે એનું વર્ણન કરવા માટે આ ટેન્સ યુઝફુલ થાય। ફોર એક્ઝામ્પલ, તમે આ સ્કૂલની અંદર સ્ટડી કરો છો 2 વર્ષથી 3 વર્ષથી 4 વર્ષથી। ઘટના ક્યારે સ્ટાર્ટ થઈ સ્ટડી કરવાની? ભૂતકાળમાં સ્ટાર્ટ થઈ। અત્યારે વર્તમાનમાં પરિસ્થિતિ શું છે? અત્યારે આ સ્કૂલમાં તમે સ્ટડી કરો છો, ભૂતકાળની શરૂ થયેલી વાત આજે પણ ચાલુ છે, એટલે અહીંથી સ્ટાર્ટ થઈ અને અત્યારે વર્તમાનમાં ચાલુ છે। ઓકે, ચાલુ વર્તમાન કાળ હતો ને, એમાં શું હતું? માત્ર ને માત્ર અત્યારે આ ક્ષણે જ ચાલુ છે। પહેલું આપણું એક્ઝામ્પલ છે એ જોઈએ। આઈ હેવ બીન સ્ટડી ઇન પટેલ કન્યા વિનય મંદિર સિન્સ 2017। કદાચ તમે 18 થી હોય, 16 થી હોય તો 2016, કોઈ છે 15 થી છે, કોઈ 18 થી છે, તમે જ્યારથી છો ત્યારથી। સિન્સનો અર્થ થાય થી, જ્યારે કોઈ ચોક્કસ સમયથી ઘટના ચાલુ છે તો એ સમયને દર્શાવવા, શરૂઆતના જે સમયને દર્શાવવા સિન્સ યુઝફુલ થયો છે। જેમ પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા એમાં જે શીખ્યા છે એ મુજબ ઘટના છે એ ભૂતકાળમાં સ્ટાર્ટ થઈ છે, વર્તમાનમાં અત્યારે ચાલુ છે ઘટના છે એ, એટલે ભૂતકાળમાં ચાલુ થઈ હોય તો પરફેક્ટ, આપણે જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શીખ્યા હતા તો એમની અંદર શું હતું? હેવ અથવા હેઝ। અહીંયા બીજો શબ્દ છે હેવ અથવા હેઝ। જો ત્રીજો પુરુષ એક વચન હોય તો શું મુકાશે? હેઝ। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, તમારું નામ પણ મૂકી શકશો, કોઈ પણ એક વ્યક્તિનું નામ હોય તો ત્યારે ત્રીજો પુરુષ એક વચન। એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, કાવ્યા હેઝ બીન વોચિંગ, આ એક્ઝામ્પલ છે એ જોઈ શકો છો। કાવ્યા હેઝ બીન વોચિંગ
तेरा यार हूँ मैं। त्यार पछी नो जे समय दर्शायो छे ते सिंस नवेम्बर 2020 एटले के नवेम्बर 2020 नवेम्बर 2020 थी काव्या ए तेरा यार हूँ मैं सोनी सब पर जुए छे। भूतकाल में स्टार्ट थई छे आ घटना, अत्यारे वर्तमान काल में चालू छे। तेमनु वर्णन करवा माटे चालू पूर्ण वर्तमान काल। समझाई गयु? रचना छे, त्यार पछी रचना लखेली छे हैव अथवा हैज। त्रीजो पुरुष होय तो हैज, बाकी ना बधा साथे हैव, बीन। आपणे पेसिव मां अत्यार सुधी बीन नो यूज करता हता। पूर्ण वर्तमान काल, पूर्ण भूतकाळ, अमे ज्यारे पेसिव शीख्या छे याद छे ने? जो भूलाई गयुं होय तो जूना जे टॉपिक्स छे पूर्ण वर्तमान काळ, पूर्ण भूतकाळ अने पेसिवना टॉपिक्स छे ए फरी पाछा रिवाइव करी लेजो। एमां बीन शब्दनो यूज छे। ज्यारे अहींया એક્ટિવમાં બીન મુકાય છે, આ ટેન્સમાં એક્ટિવમાં બીન મુકાય છે, આ ઇંજી ક્રિયાપદથી પરિચિત છો, એક બીન છે, એ ફેરફાર છે। ઓકે, સારું ચાલો આપણે શીખ્યું, હમણાં જ વાત કરી કે ભૂતકાળમાં સ્ટાર્ટ થઈ છે અને અત્યારે ચાલુ કન્ડિશનમાં છે, તો એનું વર્ણન કરવા માટે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવામાં આવે છે। તમે અભ્યાસ કરો છો એનું વર્ણન કરવું છે તો આપણે ચાલુ વર્તમાન પૂર્ણ વર્તમાન કાળે મદદ કરી। સિરિયલ્સ જુઓ છો એવી વાતો કરવી છે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળે મદદ કરી છે આપણે, એટલે આપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી તમે જોઈ શકો છો, મૂવીઝની વાત કરવી છે તો ત્યારે આપણે કયો ટેન્સ યુઝફુલ થશે તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કિયારા અડવાણી has been performing in films for some years। Kiara Advani છેલ્લા થોડા વર્ષોથી ફિલ્મ્સમાં પરફોર્મ કરી રહી છે। આ સેન્ટેન્સ તો એમની આવી તો ફિલ્મ સ્ટાર્સની વાતો કરવી છે, પરંતુ ક્યાંથી? જેમ અહીંયા આપણે ઉપરના એક્ઝામ્પલમાં યર જોયું, સેકન્ડ એક્ઝામ્પલમાં મંથ અને યર જોયું, આપણી પાસે ફિક્સ નથી, થોડા વર્ષો ખબર નથી, ડેટ ખ્યાલ નથી, ક્યારથી પરફોર્મ કરે છે યર ખ્યાલ નથી, તો વર્ણન થઈ શકે? હા, થોડા વર્ષોથી, થોડા મહિનાઓથી, થોડા અઠવાડિયાઓથી, થોડા દિવસોથી એમ તો કહી શકીએ ને, ઘણા વર્ષોથી, ઘણા મહિનાઓથી, તો એમનું ઇંગ્લિશ શું થાય? સિન્સ એટલે પણથી અને ફોર એટલે પણથી, બંનેનો મિનિંગ સરખો થાય। અહીંયા સમજાવ્યું છે સિન્સ એટલે પણથી અને ફોરનું ગુજરાતી પણથી, રાઈટ? બંને સમય દર્શાવે છે, પરંતુ ચોક્કસ મહિનાનું નામ હોય, વર્ષનું નામ હોય, દિવસનું નામ હોય તો ત્યારે આપણે યુઝ કરીશું। ચોક્કસતા હશે તો સિન્સ, સિન્સ મંડે, સિન્સ જાન્યુઆરી, સિન્સ 2011, સિન્સ દિવાળી, તો એવો ચોક્કસ સમય છે, દિવાળી એ ચોક્કસ સમય છે, વર્ષનું નામ, મહિનાનું નામ, વારનું નામ, તો એ ચોક્કસ સમય હોય તો એમની પહેલાં સિન્સ મૂકાશે, રાઈટ? એક્ઝામમાં પૂછાઈ શકે છે કરેક્ટિંગ ધ એરર્સ, એમાંય પૂછી શકે છે, આ સિન્સ અને ફોરનો યુઝ આ ટેન્સમાં પૂછી શકે છે, બંનેનો ગુજરાતી અર્થ સરખું, બરોબર? ત્યાં ફોરની જગ્યાએ સિન્સ મૂકી દે, સિન્સની જગ્યાએ ફોર મૂકી નીચે લીટી કરી દે, ભૂલો સુધારવાની થશે, તો ફોરનું ગુજરાતીથી જ થાય, પરંતુ ફોર સમ મંથ્સ, ફોર મેની યર્સ, ફોર સમ ડેઝ, ફોર મેની ડેઝ, ચોક્કસ ખબર ન હોય એવી ઘટના ઘણી હોય। ફોર એક્ઝામ્પલ, હમણાં જ આપણે જોયું ને, કિયારા અડવાણી હેઝ બીન પરફોર્મિંગ ઇન ફિલ્મ્સ ફોર સમ યર્સ, થોડા વર્ષોથી, મહિનાનો દિવસ આપણને યાદ નથી, તો ત્યારે આપણે શું યુઝફુલ થશે? ત્યારે છે એ ફોરનો ઉપયોગ કરીશું આપણે, થોડા વર્ષોથી કિયારા અડવાણી ફિલ્મ્સમાં પરફોર્મ કરી રહી છે। તો ભૂતકાળમાં સ્ટાર્ટ થયું, અત્યારે વર્તમાનમાં ચાલુ છે,
तो त्यारे तमे यूज करी सको छो आमनो फोर अने चालू पूर्ण वर्तमान काल राइट। अने बीजू एक बीजी एक बात महत्वनी छे कि जे घटना खबर नथी त्यारे फोर खबर छे तारीख तो सिंस तमे कोई सीरियल्स अमुक स्टार्ट करी छे जोवानुं तमने खबर नथी हजी पण जुओ छो तमे तो त्यारे तमे त्यारे फोर नो यूज करी शकशो बरोबर। फॉर एक्जाम्पल प्रश्नार्थ बनावानुं थशे तो शुं थशे हेव के हेज छे एने शरूआतमां मूकाशे बाकीना शब्दो त्यां त्यां रहेशे। नोट मूकवानुं थशे तो हेव अथवा हेज पछी नोट मूकाशे अने वाक्य छे ए नकार बनी जशे। आ क्वेश्चन छे ए सेक्शन ए मां प्रश्न स्वरूपे जे आपणे જોઈએ છે એમાં પણ મૂકી શકે છે। નામને નીચે કર્તાને નીચે લીટી હોય કર્મને નીચે લીટી હોય તો કેવું બની શકે કેવો પ્રશ્ન બની શકે એની થોડી વાતો કરી લઈએ। એક એક્ઝામ્પલ સૌથી પહેલા જોઈએ। સ્વીટી બેનસા has been teaching English in Saraswati Girls School since September 2015. Sweetie Bensa Saraswati Girls School ma September 15 thi English sikhvi rahya chhe। એણે સરસ્વતી ગર્લ્સ સ્કૂલમાં ઇંગ્લિશ શીખવવાની શરૂઆત ક્યારે કરી? સપ્ટેમ્બર 2015માં। ચોક્કસ સમય છે એટલે સિન્સ મૂક્યો, ખબર ન હોત તો ત્યાં ફોર સમ યર્સ લખ્યું રાઈટ। ત્યાર પછી છે ભૂતકાળમાં શરૂ થઈ છે, આજની તારીખમાં સ્વીટીબેન છે એ ઇંગ્લિશ શીખવી રહ્યા છે સ્કૂલની અંદર, ઇંગ્લિશ ટીચર વર્ક કરી રહ્યા છે, એટલા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કહેવાશે। ઓકે સારું। હવે નેક્સ્ટ એક બીજી વસ્તુ તમને ખ્યાલમાં આવી હશે, તમે સ્ટડી કરો છો એટલે તમને ખ્યાલ જ હશે ગર્લ્સ સ્કૂલ કેવી રીતના લખવામાં આવે છે એ તમે જોઈ શકો છો, તમને ખ્યાલ જ હશે। ફરી પાછો તાજો થઈ જાય, ગર્લ્સ લખી અને પછી એ એપોસ્ટ્રોફીની નિશાની કરવાની છે। જો અહીંયા તમે એલ પછી જો એપોસ્ટ્રોફીની નિશાની કરી પછી એસ લખશો તો એક ગર્લ નોની ના જે સ્કૂલની અંદર એક જ ગર્લ ભણે છે એમની સ્કૂલ, એવું નથી ને, ઘણી બધી ગર્લ્સ સ્ટડી કરે છે એટલે ગર્લ્સ બહુવચન પછી એપોસ્ટ્રોફીની નિશાની। અહીંયા એસ છે એક, પરંતુ એ રૂલ મુજબ પછીનો એસ પહેલા અને પછી બંને સાઈડ છે એટલે નેક્સ્ટ નીકળી ગયો, માત્ર એપોસ્ટ્રોફીની નિશાની રહે છે। ઓકે નેક્સ્ટ, તેંડુલકર હેઝ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર સમ મંથ્સ, અહીંયા ચોક્કસ તારીખ ખબર નથી એટલે ફોર સમ મંથ્સ લખ્યું છે, ઉપર ચોક્કસ તારીખ ખબર હતી, મહિનો ખબર હતો, વર્ષ ખબર હતું એટલે સિન્સ, અહીંયા ફોર, તેંડુલકર થોડા મહિનાઓથી ક્રિકેટ રમતા નથી। તો આમની અંદર નકાર વાક્ય છે એ પણ દર્શાવ્યું છે, નોટ આવે તો ક્યાં મૂકવું એ આપણો પ્રશ્ન થાય, હેવ અથવા હેઝ પછી તરત મૂકવું, બીન પછી મૂકવું કે આઈએનજી પછી, એવો જ બીજો પ્રશ્ન છે જ્યારે પ્રશ્નાર્થ બને ત્યારે શું કરવું। આ વાક્યની શરૂઆતની અંદર હેવ અને હેઝને જ મૂકવા, હેવ અથવા હેઝ બીન શરૂઆતમાં મૂકીને પછી પ્રશ્નાર્થ બનાવવું, આવા પ્રશ્ન થાય બરોબર। તમામનો એક જ જવાબ છે, નિયમોની આટી ખોટીમાં ન પડવું હોય, તમને સાવ સહેલી ભાષામાં તમને સમજાવી દઉં, આપણે તો યાદ રહીને એમનું કામ છે ને કે રૂલ્સનું કામ છે, ભૂલ ન પડે એનું કામ છે, લાઈફ ટાઈમ ખાલી આજ ટોપિકની અંદર નહીં કોઈ પણ ટોપિકની અંદર સરખા જ નિયમ બધા યાદ રહી જાય તમને ઇઝીલી, એટલે એક સરસ વાત।
ओके बार थी हमरा कोई नवी गर्ल क्लास में बेसवा माटे आवशे बरोबर तो इमने बेसवा माटे नी व्यवस्था कोण करशे तो पहली बेंच में एक बैठेली हशे एने अमे कहीशू भाई जरा तुम एने बेसवानी व्यवस्था करी देने एटले हटी जशे ने एने बेसवानी व्यवस्था करी देशे एटले पहली बेंच में जे नजीक में बैठी छे एनुं काम छे पहली एक ज गर्ल छे एने बेसवानी व्यवस्था करशे ओली छेली बेंच माथी बधी आवशे तो अरे भाई एने बेसवानी व्यवस्था करवानी छे आपणे कहीशुं एने काई टेढ़ी नथी लई जवानी एटले आपणे एम कहीशुं એટલે એક જ માણસ છે એ વ્યવસ્થા હા આપણે જો કે ગર્લ્સની થોડી હેબિટ આપણી એવી પણ છે સ્કૂલની અંદર કે આપણે કોઈ નાનું કામ સોંપીએ તો એક સાથે એકને ફ્રી લઈ જાય છે એટલે કે ભાઈ જરા આજે મારાથી ડસ્ટરમાં રહી ગયું છે મારા ડ્રોવરમાંથી પેલી બુક લાવ અથવા મારા ડ્રોવરમાંથી પેલી વસ્તુ લાવ મારા ડ્રોવરમાં ચોકસ્ટિક પડી છે કલર ચોક એ લઈ આવ એવું જો કંઈક કામ સોંપવામાં આવે ને તો સ્ટાફ રૂમમાં જઈ એકલી નહીં જાય કે સાલ તો તું મારા ભેગી હાલ એક સાથે એક ફ્રી જશે એવું કરે છે ને હા પરંતુ વાસ્તવમાં એ તમે ભલે ક્લાસમાં એવું કરતા હોય અહીંયા ગ્રામરમાં એ રૂલ નહીં એપ્લાય કરતા અહીંયા એક જ કામ કરશે નોટને નોટ નામની નવી ગર્લને બેસાડવાની છે તો પણ એક જ ઊભી થઈ જશે હેવ અથવા હેસ જે બેઠી છે એ ઊભી થઈ જશે ને ત્યાં નોટને બેસાડી દેશે એવી જ રીતે પ્રશ્નાર્થમાં પણ જો પહેલા મૂકવાનું થશે તો બીન નામની બીજી ગર્લ છે એ ચોકસ્ટિક લેવા ભેગી જશે નહીં એક જ હેવ અથવા હેસ છે એ જશે એટલે આ છે એ સંસારનો નિયમ છે ને એ જ ગ્રામરનો નિયમ છે સંસારનો નિયમ એ જ ગ્રામરનો નિયમ એટલે કે પ્રશ્નાર્થ બનાવવું હશે નકાર બનાવવું હશે હંમેશા એક જ શબ્દ છે સહાયકારક એ જ કાં તો પોતાનું સ્થાન બદલે છે પ્રશ્નાર્થ હશે તો અને નકાર હશે તો પોતાના સ્થાનથી એક તરફ આ એક સ્ટેપ આગળ હટી જાય છે અને ત્યાં બેસવાની વ્યવસ્થા કરે છે સમજાઈ ગયું આ માત્ર સંસારનો નિયમ નથી માત્ર આ એક જ ટોપિકનો નિયમ નથી ગ્રામરના તમામ ટોપિક્સમાં આ વસ્તુ લાગુ પડશે રાઈટ અને હા હવે આ વાત છે એમાં માનો કે પ્રશ્નાર્થ પૂછાય છે આપણે તો સ્વીટીબેન શાહ નીચે લીટી કરેલી હશે તો પ્રશ્નાર્થ છે એ કેવી રીતના બનશે હુ હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ઇન સરસ્વતી ગર્લ્સ સ્કૂલ સરસ્વતી ગર્લ્સ સ્કૂલમાં ઇંગ્લિશ કોણ શીખવે છે ઓકે બાય ચાન્સ એમ ન હું અને ઇંગ્લિશ હા પરીક્ષામાં એવું નહીં હોય પરીક્ષામાં ત્રણ એક જ શબ્દ નીચે લીટી હશે હા તો આપણે એક એક્ઝામ્પલ ત્રણ વખત ન લો એટલા માટે પહેલાં સ્વીટીબેન શાહ નામની ચલીટી કરી હવે ઇંગ્લિશ શબ્દની ચલીટી કરી તો પરીક્ષામાં જ્ઞાન હોત અને ઇંગ્લિશ એક જ શબ્દની નીચે લીટી હોત તો પ્રશ્ન કેમ બનાવવો હોત વોટ હેઝ સ્વીટીબેન શાહ બીન ટીચિંગ ઇન સરસ્વતી ગર્લ્સ સ્કૂલ સિન્સ સપ્ટેમ્બર 2015 ઉપર એક જ શબ્દ નીકળી ગયો હતો હુ હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ઇન સરસ્વતી ગર્લ્સ સ્કૂલ સિન્સ સપ્ટેમ્બર 2015 ઉપરના પહેલા પ્રશ્નમાં એક જ શબ્દ જવાબમાં હતો સ્વીટીબેન શાહ બાકીનું વાક્ય એમને મુકાયું હતું જ્યારે અહીંયા છે એક જ શબ્દ ઇંગ્લિશ નથી બાકીનું વાક્ય છે એ એમને મુકાય છે એમ ન હોય સરસ્વતી ગર્લ્સ સ્કૂલની નીચે લીટી કરેલી હોય તો પ્રશ્ન બનશે વેર થી બનશે વેર હેઝ સ્વીટીબેન શાહ પહેલાં વેર આવ્યું પછી હેઝે કહી દીધું પ્રશ્નાર્થ છે પછી કરતા મુકાયું છે સ્વીટીબેન શાહ પછી બીન ત્યાંનું ત્યાં રહ્યું છે બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ સપ્ટેમ્બર 2015 જુઓ અહીંયા હેવ કે હેઝ એક જ શબ્દ આવીને જવાબ દીધો બીને એની સાથે પહેલી બેન્ચમાં આવીને જવાબ દેવાની તસ્દી લીધી નથી બીન છે ત્યાં ને ત્યાં અધર ગર્લ્સની સાથે જ બેઠું રહ્યું છે ને કારણ કે કામ આપણે કોને સોંપ્યું છે હેઝને સોંપ્યું છે તો બીન છે જો ત્યાં ને ત્યાં બેઠું છે એને આવવાની જરૂર નથી એક સાથે એક ફ્રી એ નિયમ કરવાનો નથી બરોબર સાવ ઇઝી છે જો પરીક્ષામાં પૂછાય તો પરીક્ષક
તમને ભૂલ ભૂલવવા માટે આવા શબ્દના ફેરફાર ક્રમ કરી નાખે, આવું ન થાય એમના માટે જરા રચના સરસ રીતના તૈયાર કરેલી હોય એ ખૂબ જ જરૂરી છે. ખૂબ જ ઇઝી સેન્ટેન્સીસ છે. આવી ઘણી બધી ઘટનાઓ આપણા જીવનમાં લાગુ પડતી હોય છે. એકદમ સહેલો બનાવવાનો ઇંગ્લિશને રસ્તો આ તો મોસ્ટ આઈએમપી ટોપિક છે. આવી ઘટનાઓ તો પુષ્કળ આપણે વર્ણન કરવાનું થાય. સહેલો રસ્તો તમારી આજુબાજુ બનતી ઘટનાઓના આવા થોડાક એક્ઝામ્પલ્સ બનાવો એટલે તમને સિમ્પલી યાદ રહી જશે. થેન્ક યુ.